નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ વિષયમાં આપણે બોનસ શેરનું પ્રકરણ શીખવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણમાં બોનસ શેર એટલે શું છે, સૌ પ્રથમ તેની સમજૂતી મેળવીશું. ત્યાર પછી કંપની બોનસ શેર કઈ રીતે આપી શકે, બોનસ શેરના પ્રાપ્તિ સ્થાનો કયા છે, બોનસ શેર બહાર પડવા માટે શું કાર્યવાહી કરવાની હોય છે વગેરે અંગે ખૂબ જ વિસ્તારપૂર્વકમાં આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવીશું. બોનસ શેરની સમજૂતી. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે બોનસ શેર શું છે, કઈ રીતે બોનસ શેર આપવામાં આવે છે. બોનસ શેર એટલે કંપનીના ભેગા થયેલા નફામાંથી શેરહોલ્ડરોને પ્રમાણસર આપવામાં આવેલા એવા શેર જે માટે શેરહોલ્ડરોએ કંપનીને કોઈ રોકડા નાણાં ચૂકવવા પડતા નથી. કેટલીકવાર કંપની પાસે ખૂબ નફો ભેગો થયો હોય અને સારા પ્રમાણમાં અનામત ફંડ જમા હોય તો તેવા સંજોગોમાં કંપની પોતાના શેરહોલ્ડરોને બોનસ તરીકે શેર આપે છે. આ રીતે બોનસ શેર આપીને કંપની પોતાની અનામતનું મૂડીકરણ કરે છે. બરાબર, એટલે આપણે કહી શકીએ કે કંપની પાસે ઘણી વખત બહુ જ મોટા પ્રમાણમાં નફો ભેગો થયો હોય, વિવિધ પ્રકારની અનામતો હોય, બરાબર, તો આ જે અનામતો ભેગી થઈ હોય એ અનામતોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે કંપની શું કરે છે કે આ અનામતોમાંથી જે વર્તમાન શેરહોલ્ડરો છે એને અમુક પ્રમાણમાં બોનસ શેર આપે છે. બરાબર, અને એ રીતે કંપની પોતાનો જે નફો છે, ભેગો થયેલો ફંડ છે, એનું મૂડીકરણ કરે છે. અહીં એક અગત્યની વાત એ છે કે બોનસ શેર માટે શેરહોલ્ડરોએ કંપનીને કોઈ જ રોકડા નાણાં ચૂકવવા પડતા નથી. કોઈ પણ પ્રકારની રોકડ રકમ ચૂકવ્યા વગર કંપનીના જે વર્તમાન શેરહોલ્ડરો છે તેમને પોતે ધારણ કરેલા શેરના બદલામાં અમુક શેર પ્રમાણસર ધોરણે બોનસ તરીકે મળે છે. બોનસ શેર બહાર પાડવાના હેતુઓ અથવા તો કારણો. આમ તો બોનસ શેર બહાર પાડવા માટેના ઘણા કારણો છે, પણ મુખ્ય જે ત્રણ કારણો છે એની આપણે આ સ્લાઇડમાં ચર્ચા કરીએ છીએ. સૌ પ્રથમ કારણ એ છે કે જ્યારે કંપની પાસે પૂરતો નફો હોય પરંતુ ડિવિડન્ડ વેચ ચૂકવવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ ન હોય ત્યારે ડિવિડન્ડ બોનસ શેરના રૂપમાં વહેંચવામાં આવે છે. એટલે કે ઘણી વખત એવું જોવા મળે કે કંપની પાસે પૂરતા પ્રમાણમાં નફો થયો હોય, નફો વધારે હોય, પણ ડિવિડન્ડ ચૂકવવા માટે કંપની પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં હોતા નથી. બરાબર, તો આ સમયે પોતાના શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવા માટે કંપની નફાના સ્વરૂપમાંથી બોનસ શેર ડિવિડન્ડ તરીકે વહેંચે છે. બીજું કારણ ભવિષ્યની જવાબદારીઓનું છે. ભવિષ્યની જવાબદારીઓને પહોંચી વળવા માટે કંપની પોતાની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં રાખી મૂકે છે. આથી આ સમયે અનામતનો ઉપયોગ કરીને બોનસ આપે છે અને રોકડ સાચવે છે. એટલે કે બીજું કારણ જે છે, રોકડ સાચવી રાખવાનું છે. શા માટે રોકડ સાચવવાનું છે? ભવિષ્યમાં કોઈ આકસ્મિક જવાબદારીઓ આવી પડે તો એને પહોંચી વળવા માટે કંપની પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં હોવા જરૂરી છે. આથી કંપની રોકડા નાણાંને સાચવવા માટે પણ પોતાની જે અનામતો છે, ભેગો થયેલો નફો છે, એ નફાનો ઉપયોગ કરીને શેરહોલ્ડરોને બોનસ આપે છે. ત્યારબાદ ત્રીજું કારણ, જો કંપની અનામતો ખૂબ વધી જાય ત્યારે કંપની ટીકાપાત્ર બને છે. કંપની તેની મૂડીના પ્રમાણમાં બહુ જ વધારે નફો કરે છે એવો ખ્યાલ ઉદ્ભવે અને ફેલાય છે. તેથી કંપનીની કમાવાની સાચી શક્તિ દર્શાવવા માટે અનામતને બોનસ શેર તરીકે વેચવામાં આવે છે. એટલે કે એવું કહેવા માંગે છે કે જો કંપનીની અનામતો ખૂબ વધી જાય, મૂડીની પ્રમાણમાં તેની અનામતોનું પ્રમાણ વધી જતું હોય, તો સમાજમાં કંપની ટીકાને પાત્ર બને છે. જ્યારે કોઈની ચર્ચા થવા લાગે છે કે કંપની તેની મૂડીના પ્રમાણમાં બહુ જ વધારે નફો કરે છે એવો ખોટો ખ્યાલ ફેલાય છે. તેથી કંપનીની જે વર્તમાન શક્તિ છે, નફો કમાવાની સાચી શક્તિ, એ શક્તિ દર્શાવવા માટે પણ અનામતને બોનસ શેર તરીકે વહેંચવામાં આવે છે.
અને આ રીતે અનામતનું મૂડીકરણ કરી શકાય છે. બોનસ શેરના પ્રાપ્તિ પ્રાપ્તિ સ્થાનો એટલે બોનસ શેર કયા કયા સાધનોમાંથી આપી શકાય, બરાબર? કંપની પોતાના કયા સાધનોમાંથી બોનસ શેર ઇસ્યુ કરી શકે, તો એ જે લિસ્ટ છે એ તમારી નજર સમક્ષ અહીં સ્લાઇડ પર છે. આપણે વાત કરીએ એની, સૌ પ્રથમ નફા નુકસાન ખાતું. કંપની પાસે જે નફા નુકસાન ખાતામાં ભેગો થયેલો નફો છે, બરાબર, એટલે કે નફા નુકસાન ખાતાની જે જમા બાકી છે એ જમા બાકીમાંથી કંપની શેર હોલ્ડરોને બોનસ શેર આપી શકે. ત્યારબાદ સામાન્ય અનામત, નફામાંથી ઊભું કરેલું અન્ય કોઈ અનામત, બરાબર. કંપનીએ પોતાનો જે નફો છે એ નફાની ફાળવણી કરીને બીજું કોઈ પણ પ્રકારનું અનામત ઊભું કર્યું હોય, બરાબર, જેમ કે અનામત ભંડોળ છે, અનામત ફંડ છે કે બીજું કોઈ પણ અનામત, તો એમાંથી પણ કંપની પોતાના શેર હોલ્ડરોને બોનસ શેર આપી શકે. ત્યારબાદ ડિબેન્ચર પરત નિધિ કે સિંકિંગ ફંડ, બરાબર. કંપની પોતાના ડિબેન્ચરના નાણાં પરત ચૂકવવા માટે ડિબેન્ચર પરત નિધિ અથવા તો સિંકિંગ ફંડ એકઠું કર્યું હોય, એમાંથી પણ કંપની બોનસ શેર આપી શકે. મૂડી પરત અનામત ખાતું, જામીનગીરી પ્રીમિયમ, મૂડી નફો. મૂડી નફો એટલે શું? કોઈ કાયમી મિલકતોનું આપણે વેચાણ કરીએ, એમાંથી જે નફો થાય એને મૂડી નફો કહેવાય. આ ઉપરાંત નોંધણી પહેલાંનો નફો એ પણ એક પ્રકારનો મૂડી નફો જ છે, સામાન્ય નફા કરતાં અલગ છે, તો તેમાંથી પણ કંપની બોનસ શેર ઇસ્યુ કરી શકે. બોનસ શેર બહાર પાડવાની કાર્યવાહી. અહીં આપણે બોનસ શેર કઈ રીતે બહાર પાડી શકાય, બરાબર, કંપનીઓ બોનસ શેર બહાર પાડે તો કઈ કાર્યવાહીને અનુસરવાનું હોય તે અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે. નંબર એક છે ડિરેક્ટરોની સભામાં નિર્ણય. સૌ પ્રથમ તો કંપની જો બોનસ શેર બહાર પાડવા માંગતી હોય તો ડિરેક્ટરોની સભામાં તે અંગે નિર્ણય લેવો જોઈએ. બીજો મુદ્દો છે ડિરેક્ટરોએ લીધેલા નિર્ણયની જાણ કરવા શેર હોલ્ડરોને નોટિસ. ડિરેક્ટરોએ નિર્ણય લીધો છે કે બોનસ શેર ઇસ્યુ કરવા, તો આ નિર્ણયની જાણ શેર હોલ્ડરોને કરવી પડે છે, અને એ જાણ કરવા માટે શેર હોલ્ડરોને મિટિંગ બોલાવવાની હોય છે. એ મિટિંગ બોલાવવા માટે શેર હોલ્ડરોને નોટિસ આપવામાં આવે છે. એ નોટિસની અંદર સભાનો સમય, સ્થળ, તારીખ, એટલે કે એ મિટિંગ ક્યારે કરવાની છે, કેટલા વાગે કરવાની છે, કઈ તારીખે કરવાની છે, બરાબર, અને એ મિટિંગમાં શેર હોલ્ડરોને ડિરેક્ટરોએ બોનસ આપવાનો જે ઠરાવ કર્યો હોય એ ઠરાવની કોપી પણ આપવાની હોય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સભ્યપત્રક બંધ કરવું. શેર હોલ્ડરોની સભા બોલાવતા પહેલાં કંપનીનું જે સભ્યપત્રક છે એ સભ્યપત્રક બંધ કરવું પડે છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે સભ્યોની યાદી તૈયાર કરવી. કંપનીના જે સેક્રેટરી હોય છે એ સેક્રેટરી કંપનીમાં જે કેટલા સભ્યો છે એ સભ્યોની યાદી તૈયાર કરે છે. આ યાદીની અંદર સભ્યોની બધી ડિટેલ, જેમ કે સભ્યોના નામ, સરનામા, તેમની પાસે કેટલા શેર ધારણ કરે છે તેઓ, તેમને કેટલા બોનસ શેર ઓફર કરવાના છે, અને જો કોઈ શેર હોલ્ડરને ભાગે આખો બોનસ શેર નહીં આવતો હોય, અધૂરો બોનસ શેર આવતો હોય, તો એની વિગત પણ દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ રીતે સભ્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ નંબર પાંચ શેર હોલ્ડરો સાથે કરાર. બોનસ શેર કોઈ પણ પ્રકારની રોકડ રકમ લીધા સિવાય આપવાના હોવાથી જે શેર હોલ્ડરોને તે આપવાના હોય તેમની સાથે કંપનીએ કરાર કરવો જરૂરી છે. એટલે બોનસ શેર બહાર પાડતા પહેલાં કંપનીના ડિરેક્ટરો શેર હોલ્ડરો વતી કોઈ ટ્રસ્ટીની નિમણૂક કરે છે અને તેની સાથે કરાર કરવામાં આવે છે. સામાન્ય રીતે કંપનીના જે સેક્રેટરી હોય તે જ ટ્રસ્ટી તરીકે કામ કરે છે. પછીનો મુદ્દો છે શેર હોલ્ડરોને મંજૂરી પત્ર મોકલવા. કરાર થઈ ગયા પછી મંજૂરી પત્રો તૈયાર કરવામાં આવે છે અને શેર હોલ્ડરોને મોકલી આપવામાં આવે છે. શેરની વહેંચણી કઈ રીતે કરવાની છે તે જણાવતો એમને પરિપત્ર મોકલવામાં આવે છે, બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે ત્યાગ કરવાનો હક. બોનસ શેરનો ત્યાગ કરવાનો હક શેર હોલ્ડરોને આપવામાં
આવે છે. એટલે કે જો કોઈ શેર હોલ્ડર બોનસ શેર ના લેવા માંગતો હોય બરાબર, તો એમને ત્યાગ કરવાનો પણ હક આપવાનો હોય છે. એ માટે તેમને અમુક દિવસની મુદત પણ આપવામાં આવતી હોય છે. પછીનો મુદ્દો છે ડિલિવરી લેવા માટે નોટિસ. શેર હોલ્ડરોને બોનસ શેરનું જે પ્રમાણપત્ર આપવાનું છે એની ડિલિવરી લેવા માટે નોટિસ આપવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે બોનસ શેરનું પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું. એક મહિનાની અંદર બોનસ શેરને લગતું પત્રક જે તે રજિસ્ટ્રાર સમક્ષ કંપનીએ નોંધાવવું પડે છે. આમ બોનસ શેર બહાર પાડવાની કાર્યવાહી આ મુજબ છે. દરેક કંપનીએ આ કાર્યવાહીને અનુસરવાની હોય છે. બોનસ શેર આપવાની રીતો. કોઈ પણ કંપની મુખ્ય બે રીતે બોનસ શેર આપી શકે. એક પૂરા ભરાયેલા શેર પર બોનસ અને બીજું અધૂરા ભરાયેલા કે અંશતઃ ભરાયેલા શેર પર બોનસ. સૌ પ્રથમ આપણે પ્રથમ મુદ્દાની વાત કરીશું, પૂરા ભરાયેલા શેર પર બોનસ. કંપની પોતાના ભેગા થયેલા નફા કે અનામતોમાંથી પૂરા ભરાયેલા બોનસ શેર આપી શકે. આ રીતે પૂરા ભરાયેલા શેર પર બોનસ આપવા માટે કંપની પોતાના જે હાલના શેર છે એના પ્રમાણમાં અમુક શેર બોનસ તરીકે આપે છે. દાખલા તરીકે 2:1નું પ્રમાણ નક્કી કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જે શેર હોલ્ડરો પાસે પૂરા ભરાયેલા 2 શેર છે તેમને નવો 1 શેર બોનસ તરીકે આપવામાં આવે છે. અને બીજો મુદ્દો છે અંશતઃ ભરાયેલા શેર પર બોનસ. કંપની પોતાના અંશતઃ ભરાયેલા શેરને પૂરા ભરાયેલા બનાવવા માટે બોનસ આપી શકે છે. એટલે કે હવે શેર હોલ્ડરોએ પોતાના અધૂરા ભરાયેલા શેર પર બાકી હપ્તાની રકમ ભરવાની નથી અને તેમના શેર પૂરા ભરાયેલા ગણાય છે. ઘણી વખત એવું આપણે જોઈએ છીએ વ્યવહારમાં કે અમુક શેર પર કોઈક હપ્તાની રકમ મંગાવવાની બાકી હોય છે. કંપનીએ અમુક છેલ્લા હપ્તાની રકમ નહીં મંગાવી હોય તો એ જે શેર છે એ અધૂરા ભરાયેલા કે અંશતઃ ભરાયેલા શેર કહેવાય છે. હવે જો કંપની આવા શેર પર બોનસ આપવા માંગતી હોય તો કઈ રીતે આપી શકે? તો આવા શેર પર કંપની જે હપ્તાની રકમ બાકી હોય એ જતી કરે, છોડી દે છે બરાબર. અને આ અધૂરા ભરાયેલા શેરને પૂરા ભરાયેલા બનાવવા માટે બોનસ આપે. એટલે કે હવે શેર હોલ્ડરોએ આ જે બાકી હપ્તાની રકમ છે એ કંપનીને ભરવાની રહેતી નથી, એ તેમનું બોનસ. અને આ રીતે શેર પૂરા ભરાયેલા પણ બની જાય છે.